હાર્ડવેર શું છે પાવર પોઈન્ટની સ્લાઇડ અને સોફ્ટવેર શું છે વિશેષણની વ્યાખ્યા અને ઉદાહરણ જ્યારે વર્ગમાં શિક્ષક પાવર ઉપર સીધે સીધું વિષય વસ્તુ લખીને રજૂઆત કરે ત્યારે એની અસરકારકતા ઓછી થાય છે આ સ્લાઇડ જ્યારે વર્ગખંડમાં રજૂ થાય ત્યારે વિદ્યાર્થીએ કરવાનું શું વિદ્યાર્થીએ વિશેષણની સીધી વ્યાખ્યા વાંચવાની અને એના ઉદાહરણ વાંચવાના એટલે કે એની બૌદ્ધિક પ્રક્રિયા ખૂબ મર્યાદિત બની જાય છે હવે આ જ વિષય વસ્તુને કઈ રીતે રજૂ કરી શકાય આમાં કેટલી કેટલી મર્યાદાઓ રહેલી છે અમર્યાદિત છે વિશેષણની વ્યાખ્યા અને આ ઉદાહરણ તમે અનેકવિધ રીતે રજૂ કરી શકો આપણે જોઈએ જ્યારે કેટલી મર્યાદા અમર્યાદિત આ વસ્તુ રહેલી છે સોફ્ટવેર અહીંયા તમે જુઓ કે બે ચિત્રો રજૂ થયેલા છે એની નીચે એક વાક્ય લખેલું છે એને નામ કહી શકાય બીજું ચિત્ર છે એની નીચે એક વાક્ય લખેલું છે આ કાળી ગાડી છે શું કરે છે આ વિશેષણ છે કાળો શબ્દ રંગ છે એ વિશેષણ છે અને ગાડી છે એ નામ છે હવે તમે યાદ કરો કે અગાઉની સ્લાઇડમાં આપણે સીધે સીધી માહિતી આપી હતી અને એ જ વસ્તુને અહીંયા આપણે અલગ રીતે રજૂ કરી છે એટલે કે સોફ્ટવેર એ શિક્ષકના થિંકિંગ એબિલિટી પર આધાર રાખે છે શિક્ષક જેટલું ઊંડું વિચારી શકે એટલી ઊંડી રીતે અલગ અલગ રીતે વૈવિધ્યસભર રીતે વર્ગમાં સોફ્ટવેરનો ઉપયોગ કરી અને વિષય વસ્તુને રજૂ કરી શકે આપણે જરા એના પછીનું ઉદાહરણ જોઈએ અહીંયા શું લખેલું છે નામ તાજમહેલ સાનો બનેલો છે આરસ પહાણનો તો આરસ પહાણ એ તાજમહેલના નામમાં શું કર્યું એના અર્થમાં વધારો કર્યો તો વિશેષણ કોને કહેવાય એવું જ્યારે આપણે ક્લાસમાં વિદ્યાર્થીને પૂછીએ ત્યારે વિશેષણની વ્યાખ્યા આપવાનું કામ એ બાળક કરે છે એટલે કે આ જ વસ્તુને આપણે અલગ રીતે રજૂ કરી વ્યાખ્યા સીધી આપી એના બદલે બાળક પાસેથી મેળવી તો આ સંરચનાત્મક અભિગમ કન્સ્ટ્રક્ટિવિસ્ટ એપ્રોચનો આપણે ક્લાસમાં ઉપયોગ કર્યો આ શું છે આ શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એક જ વસ્તુને અલગ રીતે રજૂ કરી શકાય આ જ વસ્તુને અનેકવિધ રીતે જેટલા શિક્ષકો છે એ દરેકની અલગ અલગ થિંકિંગ સ્ટાઇલ હોઈ શકે એ દરેકની પોતાની ટેકનિક હોઈ શકે એટલે સોફ્ટવેર એ અમર્યાદિત શક્યતાઓ ધરાવે છે હવે આ જ વસ્તુ બીજી કઈ રીતે રજૂ કરી શકાય તો અહીંયા કેટલાક નામ આપેલા છે અને કેટલાક વિશેષણ આપેલા છે તો નામનો ઉપયોગ કરો અને વિશેષણ સાથે જોડીને વાક્ય બનાવો જે કે સફરજન લાલ છે કમળ સફેદ છે વાદળ કાળા કે સફેદ બંને હોઈ શકે ગાય કાળી કે સફેદ બંને હોઈ શકે સૂર્યમુખી પીળું છે તો મિત્રો જુઓ વિશેષણની જ વાત છે પણ વર્ગમાં આ રીતે પણ વિશેષણને આપણે વધારે દૃઢીકરણ કરાવી શકીએ હજી પણ વધારે શક્યતાઓ જોઈએ નીચે નામ અને વિશેષણ આપેલા છે તમે નામને ઓળખી બતાવો અને વિશેષણને ઓળખી બતાવો અને નામ અને વિશેષણને ભેગા કરી અને વાક્ય બનાવો તો અહીંયા કેટલું બધું મૂલ્યાંકન થયું આપણને એ પણ ખબર પડે કે વિદ્યાર્થીને નામ આવડે છે કે નહીં આપણને એ પણ ખબર પડે કે વિદ્યાર્થી વિશેષણને ઓળખી શકે છે કે નહીં આપણને એ પણ ખબર પડે કે વિદ્યાર્થી નામ અને વિશેષણને ભેગા કરી અને પોતે વાક્ય બનાવી શકે શકે છે કે નહીં તો મૂળ વાત તો એ જ છે વિષય વસ્તુ તો એ જ છે વિશેષણ પણ આપણે જોયું કે એને ચારથી પાંચ રીતે આપણે રજૂ કર્યું આ ચારથી પાંચ એ મર્યાદા નથી અને અનેકવિધ રીતે આપણે વર્ગમાં લઈ જઈ શકીએ એટલે આમ આ તફાવત સૌથી અગત્યનો છે જ્યારે શિક્ષક હાર્ડવેરના ઉપયોગથી વિષય વસ્તુને સીધે સીધું રજૂ કરી દે છે ત્યારે એ સોફ્ટવેર કહી શકાય નહીં એ સોફ્ટવેર ત્યાં મરી જાય છે જે સોફ્ટવેરમાં બાળકે કશું કરવાનું ના હોય ત્યાં એ હાર્ડવેર નકામું બને છે ગમે એટલું સારું એલસીડી હોય ગમે એટલું સરસ કોમ્પ્યુટર હોય ગમે એટલું સરસ પાવર પોઈન્ટની સ્લાઇડ હોય પણ એની પર જ્યારે તમે વિષય વસ્તુને સીધે સીધું લખી દો છો અને જેમાં બાળકે કશું કરવાનું નથી ત્યારે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ઉપયોગ તમે કરતા નથી તમે માત્ર હાર્ડવેરનો ઉપયોગ કરો છો સોફ્ટવેર ત્યાં ભૂસાઈ જાય છે સોફ્ટવેર ત્યાં ગૌણ બની જાય છે પણ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે હાર્ડવેર એ સોફ્ટવેરને મજબૂત બનાવવા માટે છે વિષય વસ્તુને બાળકના મનમાં ઉતારવામાં મદદ કરવા માટે છે એટલે સોફ્ટવેર અને હાર્ડવેર એ બંનેનો ઉપયોગ કરીએ ત્યાં ખાસ ધ્યાન રાખવું કે સોફ્ટવેર એ શૈક્ષણિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે હોવું જોઈએ તો જ હાર્ડવેર અસરકારક બને આ સૌથી અગત્યનો અને પાયાનો તફાવત છે હાર્ડવેર એ ખાલી લખીને બતાવવા માટે નથી પણ હાર્ડવેર એ બાળકના થિંકિંગને પ્રમોટ કરવા માટે છે એના થિંકિંગને સ્ટાર્ટ કરવા માટે છે એટલે એ અગત્યનું છે સૌથી અગત્યનું છે ધ્યાનમાં રાખવું કે જ્યારે હાર્ડવેર ઉપર આપણે કોઈ પણ વસ્તુ રજૂ કરીએ ત્યારે બાળક સમક્ષ એ રીતે રજૂ કરીએ કે બાળક એમાંથી જાતે કશુંક મેળવીને થિંકિંગ કરે એમાંથી જ કંઈક શીખે અને પોતે વિષય વસ્તુની રજૂઆત કરે આવું જ્યારે કરીએ ત્યારે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ઉપયોગ કર્યો તેમ કહેવાય એના પછીનો આપણે તફાવત જોઈએ તો મિત્રો હજી પણ આમાં જોઈએ તો સફરજન સફેદ છે નથી પણ સફેદ એ કયા રંગથી લખેલું છે લાલ રંગથી તો તમારે જે વિશેષણ છે એને તમારે રંગના આધારે વાંચવાનું છે શબ્દના આધારે નહીં હવે જુઓ બાળકને કેટલી મજા આવે સફરજન લાલ છે કેમ લાલ તો કે સફેદ એ લાલ રંગથી લખેલું છે એટલે બાળક એ લાલ વાંચવું પડે સફેદ નહીં વાંચવાનું તો બાળકને ક્લાસરૂમમાં કેવી મજા આવે કમળ સફેદ છે મેં કાળું કેમ ના વાંચ્યું કારણ કે ઉપર સૂચના છે કે જે કાળું શબ્દ કયા રંગથી લખેલો છે રંગને વાંચો કેળું પીળું છે લીલું શબ્દ નહીં વાંચવાનો તો શબ્દ કરતાં રંગનું મહત્ત્વ છે એ જ વસ્તુને વર્ગમાં અલગ રીતે રજૂ કરી બાળકને ખૂબ મજા આવે વિશેષણ ભણવાની પણ મજા આવે આપણું વિષય વસ્તુ પણ રસપ્રદ બન્યું અને ખૂબ સુંદર રીતે આપણે વિષય વસ્તુને ક્લાસમાં લઈ જઈ શકીએ તો મિત્રો સોફ્ટવેર એ અનેક શક્યતાઓ ધરાવે છે તમે જેટલું ધારો તેટલું તેમાં કરી શકો હાર્ડવેર આપણી પાસે મર્યાદિત છે આપણી પાસે એલસીડી તો ભલે રહ્યું પણ પાવર પોઈન્ટ પર શું લખવું એ તો આપણા હાથમાં છે એટલે સોફ્ટવેર કરતાં સોરી હાર્ડવેર કરતાં સોફ્ટવેર ખૂબ મહત્વનું છે શિક્ષક માટે હાર્ડવેર તો આપણને વિજ્ઞાન શોધીને આપે જ છે પણ સોફ્ટવેર એ આપણે મગજની અંદર રહેલું છે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો જેટલો ઊંડો અભ્યાસ કરો તેટલું તમે સોફ્ટવેર સારી રીતે પોતાનું વિકસાવી શકો મિત્રો આમ આપણે જોયું કે હાર્ડવેર અને સોફ્ટવેર એ બંને અલગ વસ્તુ છે સોફ્ટવેર એ આપણું મુખ્ય કામ છે એક શિક્ષક તરીકે શૈક્ષણિક મનોવિજ્ઞાનના જ્ઞાતા તરીકે હાર્ડવેરનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણને આવડવું જોઈએ ત્યારબાદ આપણે જોઈએ એના પછીનો અભિગમ પ્રણાલી અભિગમ મિત્રો બે અભિગમની વાત કરીએ આપણે હાર્ડવેર એપ્રોચ અને સોફ્ટવેર એપ્રોચ ત્યારબાદનો જે એપ્રોચ છે એ સિસ્ટમ એપ્રોચ છે સિસ્ટમ એપ્રોચ એટલે શું પ્રણાલી એટલે શું તો કે હાર્ડવેર અને સોફ્ટવેર અભિગમ વચ્ચેનો આ સેતુ છે એનો વ્યવસ્થાપન ટેકનોલોજી તરીકે પણ ઓળખી શકાય છે વ્યવસ્થાપન અને સંચાલનની સમસ્યાઓનો એ વૈજ્ઞાનિક ઉકેલ આપે છે સિસ્ટમ એટલે શું સિસ્ટમ એટલે એક સમગ્રના નિર્માણ માટે જોડાયેલા આંતર સંબંધ ધરાવતા નાના વિભાગો આ નાના વિભાગો સીધી કે આડકરતી રીતે પોતાની એકબીજા સાથે જોડાયેલા હોય છે આ વિભાગમાં એક પણ વિભાગમાં જો ફેરફાર થાય તો સમગ્ર સિસ્ટમને અસર થાય છે એક ઉદાહરણ જોઈએ આપણે કમ્પ્યુટર સિસ્ટમ છે એમાં સીપીયુ છે મોનિટર છે કીબોર્ડ છે માઉસ છે આ તમામ એ નાના નાના ભાગો છે પણ આ ભાગો જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે એક આખી સિસ્ટમ ઊભી થાય છે આમાંના એક પણ ભાગમાં જો નાનકડો પણ ફેરફાર થાય તો સમગ્ર સિસ્ટમ ઉપર એની અસર થાય છે આમ સિસ્ટમ એટલે એક સમગ્ર પ્રણાલી કે જેમાં અનેક નાના ભાગ હોય છે અને ભાગો એકબીજા સાથે જોડાય અને આંતર સંબંધ દ્વારા એક સમગ્ર છાપ ઊભી કરે છે અને પ્રણાલી કહી શકાય મિત્રો સિસ્ટમ સામાન્ય રીતે ત્રણ પ્રકારની જોવા મળે કુદરતી માનવસર્જિત અને કુદરત અને માનવસર્જિત બંનેની સાથે કુદરતી એટલે શું સોલર સિસ્ટમ સૂર્યમંડળ એ કુદરતી રચના છે એ સિસ્ટમ કુદરતી છે પણ શિક્ષણ વ્યવસ્થા એ માનવે ઊભી કરી છે આ સિસ્ટમ આપણે બનાવેલી છે પણ જ્યારે વિન્ડ ફાર્મ હવાની મદદથી જ્યારે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીએ છીએ ત્યારે હવા એ કુદરતી છે અને વિન્ડ ફાર્મમાં વિન્ડ જે બનાવેલું છે ફાર્મ એ માનવે બનાવેલું છે આમ ત્રણ પ્રકારની સિસ્ટમ જોવા મળે છે કુદરતી માનવ સર્જિત અને કુદરત અને માનવનું સમન્વય મિત્રો સાદી પ્રણાલી કેવી હોય તો એમાં ઇનપુટ હોય પ્રોસેસ હોય અને આઉટપુટ હોય એટલે કે નાના નાના વસ્તુઓ ભેગી થઈ અને એક એવી સમગ્ર રચના કરે કે જેમાં આપણને આખી એક પ્રણાલી ઊભી થાય આને આપણે એક શિક્ષણના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ સિસ્ટમ એટલે શું તમને ખ્યાલ આવી ગયો હશે જ્યારે વર્ગખંડને આપણે એક સિસ્ટમ તરીકે જોઈએ ત્યારે સિસ્ટમ એપ્રોચ ઊભો થાય છે વર્ગખંડની અંદર એલસીડીને ખાલી જોઈએ તો એ હાર્ડવેર અભિગમ છે એલસીડી પર શું લખેલું છે એને ખાલી જોઈએ તો એ સોફ્ટવેર અભિગમ છે પણ આખા વર્ગગણને સમગ્ર ક્લાસરૂમને આપણે જોઈએ ત્યારે આખી સિસ્ટમ બને છે એના ઇનપુટ્સ કયા કયા છે વિદ્યાર્થી શિક્ષક હાર્ડવેર સોફ્ટવેર પાઠ્યપુસ્તક ચાર્ટ ચિત્રો મૂલ્યાંકન પ્રણાલી શાળાના નિયમો ટેકનોલોજી પોલિસી આપણા દેશના ધ્યેયો નેશનલ વેલ્યુસ આપણી સંસ્કૃતિ આ બધું ક્લાસરૂમની અંદર એન્ટર થાય છે ત્યારે ઇનપુટ્સ કહેવાય પ્રોસેસમાં શું થાય તો આ તમામ જે ઘટકો છે અંદર વર્ગખંડમાં આંતરક્રિયા કરે શિક્ષક વિદ્યાર્થી જોડે કરે વિદ્યાર્થી વિદ્યાર્થી જોડે કરે શિક્ષક વિદ્યાર્થી બધા સાથે મળીને જે પ્રોસેસ કરે હાર્ડવેર એમાં પોતાનો ફાળો આપે સોફ્ટવેર સોફ્ટવેરમાં પોતાનો ફાળો આપે ક્લાસરૂમની અંદર પંખા હોય એની અસર હોય ક્લાસરૂમની અંદર જે પ્રકાશની વ્યવસ્થા હોય એની અસર હોય ક્લાસરૂમમાં જે હવાઓ જહાસ હોય એની અસર હોય એટલે જ્યારે સમગ્ર રીતે ક્લાસરૂમને જોઈએ ત્યારે સિસ્ટમ બને છે એનું આઉટપુટ શું છે તો કે શિક્ષક પણ કંઈક શીખીને બહાર આવે છે વિદ્યાર્થી પણ પોતાના જ્ઞાનમાં વધારો કરે છે આમ જ્યારે વર્ગખંડને આપણે ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ તરીકે જોઈએ ત્યારે એ સિસ્ટમ અભિગમ કહી શકાય સમાજ એ સિસ્ટમ છે શાળા એની પેટા પ્રણાલી છે ક્લાસરૂમ એ શાળાની પણ પેટા પ્રણાલી છે શિક્ષક વિદ્યાર્થી વર્ગખંડ અને પુસ્તક એ ક્લાસરૂમની પણ પેટા પ્રણાલીઓ છે એટલે સિસ્ટમમાં પણ સિસ્ટમ રહેલી હોય છે આમ સમગ્ર શાળા વ્યવસ્થા એક સિસ્ટમ તરીકે જોઈએ ત્યારે આપણે સિસ્ટમ એપ્રોચનો ઉપયોગ કરી રહ્યા છે તેમ કહી શકાય એના કેટલાક સોપાનો છે વર્કખંડમાં આપણે સિસ્ટમ એપ્રોચ વાપરવું હોય તો કઈ રીતે વાપરવો જોઈએ સિસ્ટમ એપ્રોચને વર્કખંડમાં કઈ રીતે લેજો એના કેટલાક સ્ટેપ્સ છે આપણે એ સ્ટેપ્સનો જરા અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે સિસ્ટમ એપ્રોચ કઈ રીતે કામ કરી શકે એનું પહેલું સોપાન છે વિષય વસ્તુ અને અધ્યતાને ઓળખવો તમારી સામે કયો વિદ્યાર્થી બેઠો છે એ તમારે ઓળખવું જોઈએ વિષય વસ્તુ કયું છે ગણિત વિજ્ઞાનનું તે તમારે ઓળખવું જોઈએ અધ્યેતાના પ્રવર્તમાન કૌશલ્યો કયા છે એને શું આવડે છે નવમા ધોરણનું અધ્યેતા કેટલું પૂર્વજ્ઞાન મેળવીને મેળવીને આવ્યો હશે તે આપણે વર્ગખંડના અંતમાં શું કરવું છે મારે વર્તુળ વિદ્યાર્થીને દોરતા શીખવાડવું છે કે મારે આઉટકમ શું જોઈએ છે એ તમારે નક્કી કરવા જોઈએ યોગ્ય પદ્ધતિ પસંદ કરવી જોઈએ દાખલા તરીકે ઘર્ષણ બળ મારે શીખવાડવું છે તો હું પ્રયોગ કરું ક્લાસમાં કે એની વાત કરું કે વિદ્યાર્થીના અનુભવનો યાદ કરાવું મારે કઈ ટેકનિક વાપરવી છે ત્યારબાદ ક્લાસમાં જઈને ટેકનિકને લાગુ પાડવાની છે એકચ્યુઅલ ક્લાસરૂમ ટીચિંગ કરવાનું છે અને છેલ્લે શું મિત્રો છેલ્લે કરવાનું છે મૂલ્યાંકન કે આપણે અગાઉના જેટલા પણ સોપાનોમાં જે પણ તૈયારી કરી એમાં આપણે ક્યાં સુધી પહોંચી શક્યા તેને આપણે સિસ્ટમ એપ્રોચ કહી શકીએ મિત્રો શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે તેને લગતી આપણે એક નાનકડી વિડીયો ક્લિપ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે ભવિષ્યના ક્લાસરૂમ કેવા હશે અને ભવિષ્યના શિક્ષકે કેવી તૈયારી કરી હશે તો એક વિડીયો ક્લિપ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભવિષ્યનો ક્લાસરૂમ કેવો હશે તો આપણે જોઈએ વિડીયો ક્લિપ આપણે જોયું કે ભવિષ્યના ક્લાસરૂમ એ હાર્ડવેરથી પ્રભાવિત હશે હાર્ડવેર એ વર્ગખંડની સંકલ્પનાને બદલી નાખશે ટેબલ અને બેન્ચિસ પણ કદાચ ટચ સ્ક્રીન હોય તો એવું બને અને વિદ્યાર્થી એક નાનકડો ટેબ્લેટ લઈને વર્ગખંડમાં પ્રવેશ કરે અને શિક્ષક એ ઘણી બધી હાર્ડવેરનો ઉપયોગ કરી અને તમામ પ્રકારની ઇન્દ્રિયોને અનુભવ પૂરા પાડે તેવું બને આપ સૌને હાર્ડવેર અભિગમ સોફ્ટવેર અભિગમ અને સિસ્ટમ એપ્રોચ અને તેના સંદર્ભમાં શિક્ષકની કઈ ભૂમિકા હોય તે અંગેનું આપણે વાત કરી ધન્યવાદ સં ઓલ ગુજરાત ક્લાસરૂમ સેટેલાઇટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન